બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સુંદરિયા ગામે છેલ્લા 6 વર્ષથી નર્મદા પેટા કેનાલના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અહીંયા કેનાલના અધૂરા કામને લઈને કેનાલનું પાણી ખેડૂતોના ઊભા પાક પર ફરી વળતા ખેડૂતોને વારંવાર નુકસાની સહન કરવાનો વારો આવી રહ્યો છે, જેને લઈને આજે ખેડૂતો દ્વારા રામધૂન ચાલુ કરી દેવામાં આવી છે. બોટાદ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ કેનાલ હવે ખેડૂતો માટે પરેશાની બની ગઈ છે. બોટાદના રાણપુર તાલુકાના સુંદરિયાના ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલનું કામ છેલ્લા 6 વર્ષથી અહીં આ વિસ્તારમાં બાકી છે. આમ છતાં પણ આ કેનાલમાં પાણી છોડવામાં આવે છે, જે પાણી અહીંના 5 થી 7 ખેતરોમાં ફરી વળે છે, જેના કારણે ખેડૂતોને ખેતરોમાં ધોવાણ થઈ રહ્યું છે. ઊભા પાક પર પાણી ફરી વળતા લાખોની નુકસાની સહન કરવાનો વારો આવે છે. આ 1-2 વર્ષથી નહીં પરંતુ છેલ્લા 6 વર્ષથી આ સમસ્યા છે. આમ છતાં ખેડૂતો સામે કોઈ જોવાવાળું નથી. એક બાજુ આ વર્ષે કુદરતની કહેરના કારણે ખેડૂતો પાયમાલ બની ગયા છે, તેમ રહ્યું સહ્યું બાકી હોય તેના ઓન ખેતરોમાં પાણી ભરી વળતા ધરતીપુત્રો મૂંઝાયા છે, અને સરકારમાં તો કોઈ તેમનું કાંઈ સાંભળતું જ નથી. માટે હવે ઉપરવાળા સાંભળે અને તંત્રના અધિકારીઓ અને નેતાઓને સદબુદ્ધિ આપે તે માટે ખેડૂતો દ્વારા તબલા પેટી લઈને રામધૂન શરૂ કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું આ ખેડૂતોનો અવાજ આ બેરી સરકાર કે આ બેરા અધિકારીઓના કાન સુધી પહોંચશે કે બેચારા આ ખેડૂતો આમને આમ પરેશાનીનો સામનો કરે. પ્રતાપસિંહ કનુભા ડોડિયા, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામ છે, અને અહીંયા બધા ખેડૂતો ભેગા થયા છે અને ભગવાન માતાજીને રામધૂન બોલાવી અને આ સરકારને સદબુદ્ધિ આપે એવા અમારા પ્રયાસ છે. એટલા માટે કે મારા ખ્યાલથી 10 ડિસ્ટ્રીબ્યુટર કહેવાય છે, બ્રાન્ચ કેનલ જે બોટાદ બ્રાન્ચ કેનલ છે એમાંથી 10 નંબરની ચેનલ અહીંયા તૈયાર થઈ છે અને અહીંયાથી પાણી પસાર થાય છે. હવે અનેક વખત ધારો કે આપણે અહીંયા ઊભા છીએ, જગ્યાએ 2 વખત તલ વાવ્યા, ફેલ ગયા, એરંડા વાવ્યા, ફેલ ગયું, અત્યારે ચણા વાવ્યા, ફેલ ગયા, અને કોઈ પણ સંજોગોમાં સાંભળતા નથી. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ આ બેની મિલીભગત છે, ખેડૂતોને પરેશાન કરે છે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ જાય છે. જયારે પાણી નતું આવતું ત્યારે અમે પાણી માટે લડતા હતા, હવે પાણી આવે છે તો ખેતરોમાં ભરી દેતા કે ઉપજ આવે એવું નતર માં જતા. ખેડૂત છી બરાબર, હું પણ એક ખેડૂત નો જવાબદાર પ્રમુખ છું બોટાદ જિલ્લાનો. અમારી ફરજ કરવું પડે અથવા કેવું પડે. એના જે કાર્યપાલક ઇન્દર સુરેન્દ્રનગર હાલમાં છે મિસ્ટર રાઠોડ, પછી એમના જે સુપરવાઇઝર છે ડેપ્યુટી એન્જિનિયર, બધાને વારંવાર રજૂઆત કરી. અમુક ટાઈમે તો અમારા ભાઈ પાસે વિડીયો વચ્ચે કે જે રજૂઆત કરી હોય કે ભાઈ તમે કેમ નથી આવતા, શું નથી કરતા, સ્ટાફ હોય ન હોય તમારે જોવાનું છે, કોઈ ખેડૂતને જોવાનું નથી. અને ખેડૂતોને ક્યાં હોય તમારે હેરાન પરેશાન કરવાના. અમારે ધૂન બોલાવીને ભગવાન માતાજીને એવી પ્રાર્થના કરવી છે કે અધિકારીઓને કોન્ટ્રાક્ટરને સરકાર સદબુદ્ધિ આપે. કલેક્ટરશ્રીમાં પણ મૌખિક ઘણી વખત રજૂઆત કરી છે, સરપંચ શ્રી એને ઘણી વાર રજૂઆત કરી છે, પરિણામ શૂન્ય છે.
હાલ આપનું પરિણામ શૂન્ય આવે છે, આપે ઘણા વર્ષોથી રજૂઆત કરો છો, તેમ છતાં હજુ સુધી કઈ થયું નથી, આગળ શું કરશો? આગળ તો અમે આજે નિર્ણય લઈ લેવી છે, આવતીકાલે મહેરબાન કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવાના છે, એમને વિનંતી કરવાના છે કે તમે આનું તાત્કાલિક નિરાકરણ લાવો, જેને નુકસાન થયું તેને વળતર આપો, અને ખેતી થાય એવી લાયકાત વાળી ખેતીનું એક પાણીનો નિકાલ કરી દો અને કેનાલ પસાર કરાવો, આ અમે કહેવાના છીએ. એને ન આવે તો પછી સેવા અમારા આંદોલન સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. અત્યારે 200-300 વીઘા કપાઈ ની અંદર પાણી ભરી ગયું છે. અગાઉ એરંડા ને તલ વાયા હતા એમાં પાણી ભરાઈ ગયું હતું, નુકસાન થયું છે. હાલમાં ચણા અને જીરું વાયું છે. આપ કદાચ રેકોર્ડિંગ કરી અને જોઈ શકો છો સાહેબ અમારી શું પોઝિશન છે. હવે 1 કિલો જીરું લેવા દાવીને 400 રૂપિયા છે. હવે 50-50, 100-100 કિલો જીરું વાયું છે. એક બાજુ તો કોને કે ભગવાને કુદરતે થાપટ મારી, બીજી બાજુમાં સરકાર મારે છે. હવે ક્યાં અમારે ખેડૂતને જવું? મારું નામ ચંદુભાઈ સોલંકી. ચંદુભાઈ તમારો શું પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે જ્યારથી આ કેનલ નીકળી ત્યારથી કેનલ પૂરી કરતા નથી અને માટી નાખીને સરકાર બેસી ગઈ છે. જે કંઈ અધિકારી હોય, કોન્ટ્રાક્ટર હોય કે એન્જિનિયર હોય, હવે માટી નાખ્યા પછી એને પૂરી કરવી પડે, અને પૂરી ન કરવી હોય તો માટી લેવરાઈ લે, બધું એક વાત પૂરી કરે, બે માંથી એક રસ્તો કરે. પાછળના ભાગમાં મારું ખેતર આવ્યું છે તો એ ખેતરમાં મારે આ દિવાળી પછીમાં પેલા એડા વાયા હતા તો એ વખતે પાણી ભરાઈ ગયું વરસાદનું, તો એડા પતી ગયા બરોબર, કેનલનો પાળો છે એટલે. હવે એડા ગયા પછી તડકો પડ્યો ને એવું બધું સુકાઈ ગયું પાણી, એટલે અમને એમ થયું કે હવે ચણા વાવી દઈએ, તો ચણા વાવી દીધા 1 મહિનો થઈ ગયો. એ ચણા ઉગીને ફર્સ્ટ ક્લાસ થઈ ગયા હતા અને એમ થઈ ગયું કે ચણા ફર્સ્ટ ક્લાસ થશે જ તે. તો અત્યારે હાલની તારીખમાં કાલે રાત્રે કેનલ ઓવરફુલ થઈ ગઈ તો એ બધું પાણી તૂટી ગયું કેનલનું અને મારા ખેતરમાં આવી ગયું અને ચણા બધા ડૂબી ગયા. તો બાજુમાં બીજા બે ખેતર છે એને કડપ છે, એની બાજુમાં બીજા બે ખેતર છે એને કપાસ છે, તો કપાસ પણ અડધા અડધા ડૂબી ગયા છે, કડપ બધી અડધી અડધી ડૂબી ગઈ છે. કેટલા વીઘા જમીન છે અત્યારે? મારી જમીન તો ફક્ત 5 જ વીઘા છે, એક જ સર્વે નંબરના 3 વિભાગ છે, મારી પોતાની 5 જ છે. પણ મારે આ બધા ખેડૂતો હું જોઈ શકતો નથી. હું રહું છું બોટાદમાં જ, તે મારું ગામ સુંદરિયાણા છે, પણ મને એમ થયું કે મારે આ કરવા જોગું છે અને મારે કરવું જ પડશે, એટલે હું એક મારી રીતે આ રીતે મેં તૈયારી કરી અને આ લોકોને મેં જાગૃત કર્યા કે ભાઈ તમે જાગો જાગો, નકર આ કઈ તમારું કોઈ સાંભળશે. આવી રીતે કેટલા ખેતરોમાં પાણી પડ્યું અત્યારે? હાલની તારીખમાં 150-200 વીઘા તો પાણી છે જ કેનલનું જ. તે આ બાબતે ક્યાં રજૂઆત કરવા જાવશો? ક્યાં રજૂઆત કરેલી આ બાબતે? આ બારામાં રજૂઆતમાં હું જમીનમાં હું પોતે ખેડતો નથી, પણ મારા જે ભાગીદાર છે ગંજામભાઈ ઘેર, મારા ભાગીદાર છે એ ખેડે છે, તો એમને જયારે સૈણા વાયા ને કેનલ નહોતી છોડી ત્યારે રાઠોડ સાહેબ એન્જિનિયર ને ખુદ ફોનમાં કીધેલું કે સાહેબ પાણી છોડો તો તમે નીચેનું અમારા ખેડૂતનું બધું ધ્યાન રાખીને છોડજો, તમે મહેરબાની કરી તમે પાણી છોડો, પાણી ખેડૂને આપો, એનો કોઈ અમારે વિરોધ નથી. નીચે પાણી ખેડૂને જોવે તે ખેડૂ છે એનો અમારો કોઈ વિરોધ નથી, પણ નીચેવાળાનું થોડુંક ધ્યાન રાખીને પાણી છોડજો. તો પાણી અતિશય આવી ગયું કે કોઈ દરવાજો વધારે ખોલી નાખ્યા, જે કંઈ થયું હોય તો રાત્રે પાણી અમારા ખેતરમાં આવી ગયું. આ બધું તમને તો દેખાય જ છે, તો ખેતર તો ભરાઈ ગયેલા જ છે. હા, ભરતભાઈ મહેરામભાઈ ખાચર, સુંદરિયાણા. સુંદરિયાણાનો હું સરપંચ. સરપંચ તરીકે મેં અવારનવાર નહેર વિશે રજૂઆત કરેલી. કોઈ પ્રશ્ન આ અધૂરી નહેર રહી ગઈ છે એના હિસાબે તમારે અહીં ફૂટે છે પાણી, અહીં સુધી આવીને ઊભું રહે અને અહીંથી આગળ ન જવાથી ગમીને નિકાલ થઈ જાય એનો ખેતરોમાં, એના હિસાબે અમે પરમાર સાહેબને રાઠોડ સાહેબને અવારનવાર રજૂઆત કરવા છતાં આનું કોઈ નિવારણ આવેલ નથી. ફૂટીને નિકાલ થાય છે, અહીં આવીને ઊભું રહ્યા પછી બીજે તો ક્યાં જાય, સીધું ફૂટીને જવાનું. અહીંથી નહેર બંધ છે, નુકસાન થાય છે, અવાર ખૂબ નુકસાન થાય છે. હાવ પાક નષ્ટ જ થઈ ગયો. પાકમાં શરૂઆતમાં તલ હતા, એવડા અને કપાસ, અને અત્યારે ચણ્યા. 200-300 વીઘા જમીન નું નુકસાન મોટામાં મોટું છે અત્યારે હાલ પણ. હા, ઘણી વખત રજૂઆત કરેલી, સાહેબો ને રજૂઆત કરેલી, રાઠોડ સાહેબ ને, પરમાર સાહેબ ને, લીમડી અને કલેક્ટર માં એક વખત જઈ આવેલા, બધી અમે રજૂઆત કરેલી. કાંઈ વાંધો નહીં, કામ થઈ જશે તમારું. અમે કોન્ટ્રાક્ટર હારે વાત કરી લેવી છે, આવું કહે છે. અને કોન્ટ્રાક્ટરો આવીને 2 દિવસ અહીં 4 દિવસ પડ્યા રહ્યા અને વહી આવી ગયા. શું કારણથી વહી આવી ગયા અમને નથી ખબર. એને મેં પ્રેશર માર્યું કે ભાઈ આ કામ તમે તાત્કાલિક પૂરું કરો, કે અમારે બિલ નથી આવતું. હવે એ બે અધિકારી સાહેબોની અને કોન્ટ્રાક્ટરને હિસાબે અમારું ગામ હેરાન થાય છે.
હવે શું કરશું? હવે અમે આવેદન પત્ર આપીએ ને એના વિશે વિચારવી.